गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने धोरण 3 માં વિષય સામાન્ય જ્ઞાન એમાં અભ્યાસ કરવાનો છે. આપણે સામાન્ય જ્ઞાનમાં ભારતના રાષ્ટ્રીય પ્રતીકો વિશે આજે અભ્યાસ કરીશું. તો જેની પાસે જીકે ની બુક હોય એ પાના નંબર 22 ઉપર જુએ, એમાં આપેલું છે કે ભારતના રાષ્ટ્રીય પ્રતીકો. તો દરેક જણને એટલો તો ખ્યાલ હશે કે આપણા ભારત દેશના રાષ્ટ્રીય પ્રતીકો કયા કયા છે, બરાબર? તો કે છે તો ત્રિરંગો, પછી રાષ્ટ્રમુદ્રા, બરાબર? એ ત્રિરંગો, ત્રિરંગો એટલે કે ત્રણ રંગના પટ્ટા, ત્રણ રંગથી કરેલો પટ્ટો ત્રિરંગો, જે આપણા ભારત દેશનો રાષ્ટ્રધ્વજ છે, જેને આપણે રાષ્ટ્રધ્વજ તરીકે ઓળખીએ છીએ. તો આ રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગના પટ્ટા હોય છે. કેટલા રંગના? ત્રણ રંગના. જેની પાસે ચોપડી હોય એ દરેક જણા જુએ, તમારી ચોપડીમાં અહીંયા આગળ આપણને રાષ્ટ્રધ્વજનું ચિત્ર આપેલું છે, બરાબર? એમાં ત્રણ રંગના પટ્ટા આપેલા છે, કેસરી, સફેદ અને લીલો. એટલે આ ત્રણ રંગના પટ્ટાને કારણે એને ત્રિરંગો કહેવામાં આવે છે. એટલે સૌથી પહેલા કયો રંગ છે? કેસરી રંગ છે. વચ્ચેનો પટ્ટો કયો છે? સફેદ રંગ છે. અને ત્રીજો રંગ છે એ કયો છે? લીલો રંગ છે. તો આપણે જોઈએ, પહેલામાં પહેલું છે રાષ્ટ્રધ્વજ, બરાબર? તો દરેક ધ્યાન રાખે કે ભારતના રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગના પટ્ટા છે. કેટલા રંગના? ત્રણ રંગના પટ્ટા, કેસરી, સફેદ અને લીલો. કે રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગ હોવાથી તેને ત્રિરંગો પણ કહે છે. સૌથી ઉપર કેસરી, વચ્ચે સફેદ અને સૌથી નીચે લીલા રંગનો પટ્ટો છે. હવે જો ત્રિરંગામાં ત્રણ રંગના પટ્ટા છે, મેં તમને કહું કે જે સૌથી ઉપર છે એ કેસરી રંગ છે. તો કે કેસરી રંગ છે એ વીરતાનું, સફેદ રંગ છે એ શાંતિનું અને લીલો રંગ છે એ સમૃદ્ધિનું પ્રતીક છે. આમાં ત્રણ રંગના જે પટ્ટા છે એ શું દર્શાવે છે? તો કે છે કેસરી રંગ છે એ વીરતાનું પ્રતીક છે. શેનું પ્રતીક છે? વીરતાનું. જ્યારે સફેદ રંગ છે એ શાંતિનું પ્રતીક છે, જ્યારે લીલો રંગ એ સમૃદ્ધિનું પ્રતીક છે. તો કે સફેદ રંગના વચ્ચેના પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર છે. જો તમે દરેકના ચિત્રમાં જુઓ, સફેદ રંગનો જે વચ્ચેનો પટ્ટો છે એમાં વાદળી રંગનો એક ચક્ર છે, બરાબર? વાદળી રંગનું એક ચક્ર છે જેને અશોક ચક્ર કહેવાય. શું કહેવાય? અશોક ચક્ર. તો એ અશોક ચક્રનો રંગ કેવો હોય છે? વાદળી રંગનો. તો કે સફેદ પટ્ટામાં જે વાદળી રંગનું ચક્ર હોય છે એને અશોક ચક્ર કહેવાય છે. તો કે અશોક ચક્રમાં 24 આરા હોય છે. અશોક ચક્રમાં જે બધી લીટીઓ છે, 83 લીટીઓ છે, એ કેટલી છે? 24. તો કે અશોક ચક્રમાં 24 આરા હોય છે. આ ચક્ર પ્રગતિનું પ્રતીક છે. એટલે કે છે આ ચક્ર શાનું પ્રતીક છે? તો કે છે પ્રગતિનું પ્રતીક છે. રાષ્ટ્રધ્વજમાં ત્રણેય પટ્ટા એક સરખી પહોળાઈના હોય છે. હવે જો આ રાષ્ટ્રધ્વજમાં ત્રણ રંગના પટ્ટા છે, બરાબર? કેસરી, સફેદ અને લીલો. તો ત્રણેયની પહોળાઈ સરખી જ હોય છે, કોઈની વધારે કોઈની ઓછી એવું હોતું નથી. પણ કે છે ત્રણેયના જે પહોળાઈ હોય છે એ બધાની સરખી જ હોય છે. તો કે રાષ્ટ્રધ્વજનો આકાર લંબ ચોરસ છે, એ આપણે ચિત્રમાં જોઈ શકીએ છીએ. જે રાષ્ટ્રધ્વજ છે એનો આકાર કેવો છે? લંબ ચોરસ છે. રાષ્ટ્રધ્વજની લંબાઈ તેની પહોળાઈ કરતા દોઢ ગણી છે. એટલે કે છે જો આ રાષ્ટ્રધ્વજની જે લંબાઈ છે તેની પહોળાઈ કરતા કેટલી છે? દોઢ ગણી વધારે છે. એટલે કે 3:2 માપની છે. કેટલી છે? 3:2 માપની. એટલે એની લંબાઈ છે એ 3 હશે અને એની પહોળાઈ છે કેટલી છે? 2 સેમી છે. કે છે રાષ્ટ્રધ્વજ દર વર્ષે 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરીએ ફરકાવવામાં આવે છે. આ રાષ્ટ્રધ્વજ છે એ રાષ્ટ્રીય દિન હોય ત્યારે ફરકાવવામાં આવે છે, બરાબર ને? તો શાળા, કોલેજો, સરકારી ઓફિસો, કાર્યાલયોમાં 15 ઓગસ્ટ અને 26 જાન્યુઆરી હોય ત્યારે રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, ને? એટલે દરેક લોકો ત્યારે એને સલામી આપે છે.
આપણો રાષ્ટ્રધ્વજ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. કે આપણો રાષ્ટ્રધ્વજ છે એ આપણી રાષ્ટ્રીય એકતાનું પ્રતીક છે. હવે બે નંબરમાં આપ્યું છે રાષ્ટ્ર મુદ્રા. તો જો આપણને અહીં આગળ રાષ્ટ્ર મુદ્રા આપેલી છે, ત્રણ સીના મોં દેખાય છે આપણને. આ જે છે એ રાષ્ટ્રીય મુદ્રા છે, દરેક જણા ચિત્રમાં જોઈ શકે છે. બરાબર, તો શું કે છે એની નીચે જુઓ એક સત્યમેવ જયતે એવું લખેલું છે. સત્યમેવ જયતે, તો આપણે વાંચીએ કે ભારતની રાષ્ટ્ર મુદ્રા ચાર દિશા તરફના ચાર સિંહની છે. આપણે આ ચિત્રમાં ત્રણ સિંહના મોં દેખી શકીએ છીએ, એની પાછળ જે છે મોં સિંહનું એ દેખી શકતા નથી. પણ ખરેખર આ જે રાષ્ટ્ર મુદ્રા છે કેટલા મુખની છે? ચાર મુખની છે. બરાબર, ચાર સિંહના મુખની આ રાષ્ટ્ર મુદ્રા છે, પરંતુ પાછળનો સિંહ આપણને દેખાતો નથી. એટલે આપણે આમ સીધું જોઈએ એટલે આપણને ત્રણ જ મોં દેખાય, પાછળનું જે મોં છે સિંહનું એ જોઈ શકતા નથી. પણ ખરેખર આપણી રાષ્ટ્ર મુદ્રા છે એ ચાર મોં સિંહના મોંની છે. આથી સામેથી જોતા આપણને ત્રણ સિંહ જ દેખાય છે. તે સારનાથના અશોક સ્તંભ ઉપરના સિંહોની પ્રતિકૃતિ છે. આ જે ચાર સિંહની રાષ્ટ્ર મુદ્રા છે એ કઈની છે? એટલે અશોક સ્તંભ ઉપરના સિંહોની પ્રતિકૃતિ છે. કે છે તેના પાયામાં 24 આરાવાળું એક ધર્મચક્ર છે. તમે સિંહના પગ આગળ જુઓ, નીચે એક ગોળ ચક્ર આપેલું છે, હે ને? એ ચક્રમાં 24 આરા છે. કેટલા આરા છે? આરા એટલે ત્રાસી લીટીઓ. અંદર લીટીઓ કેટલી આપેલી છે? 24. જેમ અશોક ચક્રમાં સફેદ રંગના પટ્ટામાં વાદળી રંગનું અશોક ચક્ર હોય છે, બરાબર, એ અશોક ચક્રમાં 24 આરા હોય છે. એવી જ રીતે રાષ્ટ્ર મુદ્રામાં પણ 24 આરા વાળું ધર્મચક્ર હોય છે. શું હોય છે? ધર્મચક્ર. ધર્મચક્રની જમણી બાજુએ આખલો એટલે કે વૃષભ અને ડાબી બાજુએ ઘોડો છે. આપણે દરેક જણા જોઈ શકીએ છીએ કે એની જમણી બાજુ છે એ આખલો બતાવેલો છે અને ડાબી બાજુ છે એ ઘોડાનું ચિત્ર બતાવેલું છે. રાષ્ટ્ર મુદ્રાની નીચે સત્યમેવ જયતે લખેલું છે. કે આ રાષ્ટ્ર મુદ્રા છે એની નીચે આપણે જોઈ શકીએ છીએ સત્યમેવ જયતે લખેલું છે, જે ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. તો કે એ આપણા ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ છે. આપણા ચલણ એટલે કે સિક્કાઓ અને નોટો, એટલે કે આપણું ચલણ શું છે? સિક્કાઓ અને નોટો માં રાષ્ટ્ર મુદ્રા જોવા મળે છે. આપણે તમે જુઓ સિક્કો હશે 1નો 2નો 5નો 10નો, બરાબર, તો આ સિક્કાઓમાં પછી 5ની 10ની 20ની 50ની 100ની 500ની, બરાબર, આ બધી નોટોમાં એટલે કે આપણું જે ચલણ છે ભારતનું એમાં આપણે રાષ્ટ્રીય મુદ્રા આ રાષ્ટ્ર મુદ્રા છે એ જોઈ શકીએ છીએ. હવે આપણે રાષ્ટ્રગીત, આપણું રાષ્ટ્રગીત કયું છે? તો કે છે જન ગણ મન. ઓકે, જન ગણ મન ભારતનું રાષ્ટ્રગીત છે. તેના રચયિતા કવિગણ રવીન્દ્રનાથ ટાગોર છે. એટલે કે છે આને કોણે લખ્યું હતું? તો કે છે રવીન્દ્રનાથ ટાગોરે. હવે રાષ્ટ્રીય ગાનની વાત કરી છે કે આપણું રાષ્ટ્રીય ગાન કયું છે? તો કે છે વંદે માતરમ. રાષ્ટ્રીય ગીત કે તો જનગણ મન અધિનાયક, બધા આવડતું હશે, બરાબર. અને રાષ્ટ્રગાન કે તો કયું? વંદે માતરમ. તો કે છે એ ભારતનું રાષ્ટ્રગાન છે. તેના રચયિતા બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય એટલે કે ચેટર્જી છે. એટલે આ રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન છે એ કોણે રચના કરી હતી એની? તો કે છે બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય. હવે વાત છે રાષ્ટ્રીય પ્રાણી. તો કે છે આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કે છે વાઘ. વાઘ એ આપણા ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે. હવે પ્રાણી પછી આવી પક્ષીની વાત. તો કે છે આપણા ભારતનું રાષ્ટ્રીય પક્ષી કયું? દરેક જણને ખબર જ હશે, કયું છે? મોર, હે ને? તો કે છે આપણા ભારતનું રાષ્ટ્રીય પક્ષી મોર છે. હવે સામેની બાજુ જુઓ, આપણને રાષ્ટ્રીય ફૂલ આપેલા છે. તો કે છે કમળ ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે. તો આપણને દરેક જણને એટલો ખ્યાલ હોવો જોઈએ, ફૂલના નામ તો બધાને ખબર જ હશે, હે ને? ગુલાબ, ચંપો, મોગરો, જુઈ, ગલગોટો, બધું. પણ કે છે ભારતનું જે રાષ્ટ્રીય ફૂલ છે એ કયું છે? તો કે છે કમળ.
કે જે કમળ એ આપણા ભારતનું રાષ્ટ્રીય ફૂલ છે એના પછી છે રાષ્ટ્રીય ફળ કે આપણા ભારતનું રાષ્ટ્રીય ફળ કયું છે તો કે છે કેરી એટલે કેરી ભારતનું રાષ્ટ્રીય ફળ છે એના પછી રાષ્ટ્રીય વૃક્ષ તો કે છે આપણા ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ કયું છે બોલો કોઈને ખબર હશે જે આપણા ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ વડ છે કયું છે વડ તમે પેલી વડવાઈ લટકે છે એને નીચા પકડીને ખાવ છો ને વડવાઈને એ વડ છે એ આપણા ભારતનું રાષ્ટ્રીય વૃક્ષ છે એના પછી છે રાષ્ટ્રીય રમત તો કે છે આપણા ભારતની રાષ્ટ્રીય રમત કઈ છે તો કે છે હોકી હોકી એ આપણા ભારતની રાષ્ટ્રીય રમત છે તો જુઓ આપણા ભારતમાં શું શું એનો રાષ્ટ્રીય પ્રાણી કયું રાષ્ટ્રીય પક્ષી રાષ્ટ્રીય ફૂલ રાષ્ટ્રીય ફળ અને રાષ્ટ્રીય વૃક્ષ અને રાષ્ટ્રીય રમત કઈ કઈ છે એના વિશે આપણે જાણકારી મેળવી તો દરેક જણાએ જેની પાસે ચોપડી છે તો એક વાર તમે આ બધું રાષ્ટ્રધ્વજ વિશે રાષ્ટ્ર મુદ્રા વિશે અને રાષ્ટ્રગીત રાષ્ટ્રગાન આ દરેક વિશે તમારે લખી બરાબર એટલે પછી આના પછી આપણે શબ્દે જોઈશું એ શબ્દેમાં આપણે ખાલી જગ્યા ખરા ખોટા અને એક વાક્યમાં ઉત્તર આપો એ પણ આપણે લખવાના છીએ પણ એ પરિણામ વિડીયોમાં આપણે કરીશું.